एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। भारतीय जनता पार्टी 155 ओलपार विधानसभा लोकप्रिय उम्मीदवार श्री मुकेश पटेल के द्वारा नए भव्य कार्यालय का उद्घाटन संतों महंतों के हाजिरी में किया गया। सूरत जिला भाजपा प्रभारी भरत भाई राठौर, मुकेश भाई दलाल, ओलपार विधानसभा कन्वीनर अवनीश भाई माड़ी के उपस्थिति में हजारों की जनसभा वहां पर उपस्थित रही। रिपोर्टर किशन त्रिपाठी। वंदे आज ना मध्यस्थ कार्यालय ना उद्घाटन प्रसंगे आज ना उद्घाटक सेना महामंत्री भाई श्री मुकेश भाई आपने सबने विजय ना आशीर्वाद आप आया छे एवा लंका विजय हनुमान ना महान संजय सीताराम बाबू अनिमेश भाई अमरा सुमोला डायरेक्टर भाई श्री जयेश भाई कॉर्पोरेटर भाई अजीत भाई राजू भाई गीता बेन भाविसा बेन जेमने अमने विस्तृत माहिती आपी अमरा जिल्ला नो प्रभारी तरीके सफर नेतृत्व करी रह्या छे भाई श्री भरत भाई ओलपार विधानसभा प्रभारी भाई श्री मनीष भाई माजी कॉर्पोरेटर भाई श्री रंजी भाई भूपेन्द्र भाई विजय भाई अमरा 155 ओलपार इंचार्ज विधानसभा सुरेश भाई पूर्व प्रमुख भाई अश्विन भाई महेंद्र भाई हीरा भाई ओलपार भाजपा प्रमुख भाई श्री ब्रिजेश भाई अने જેમના જોશ ની અંદર તમે જોયું છે કે 85 વર્ષ ની ઉંમર છે અને રિટાયર જેમણે ટટણ યુદ્ધ 1962 નું યુદ્ધ કરે મારો જન્મ બી ના થયો હોય 1962 નું યુદ્ધ અને 1971 ની યુદ્ધ ની અંદર જે સરહદ પર ભાગ લઈને આવ્યા ત્યારે ઉંમર મારી લગભગ 1 વર્ષ ની હશે એ સાડ રૂપિયાને ભાગ લઈને આવ્યા જેની અંદર જોમ હતો એવા એરફોર્સના ઓફિસર મનમોહન શર્માજી જયંતિભાઈ ગાંધી સૌ એરફોર્સના ઓફિસરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મિત્રો આ મનમોહનસિંહ શર્માજી આવ્યા એ એટલા માટે આવ્યા તમને જગાડવા માટે આવ્યા કે જે દેશની અંદર જે ખરાબ લોકો અંદર એન્ટ્રી કરી રહ્યા છે દેશને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે એટલે તમારો માર કોઈ ગલત જગ્યા ના જાય એમનો કહેવા માટે સ્પેશિયલ આટલી 85 વર્ષની ઉંમરમાં આ તમને જોશ સાથે તમને કહેતા હતા એની અંદર જોશ દેખાડો હતો આપણે તો કદાચ એમાં લડવાયામાં ના ગયા હતા પણ એ સ્પેશિયલ ભારતના અંદર કોઈ આવા ખરાબ માણસ ઘૂસી જાય ને જ્યાં ઘૂસી ગયા ને હાલત ખરાબ થઈ ગઈ છે એ કહેવા માટે આપણે આવ્યા છે એટલે એમને પણ આભાર માનું છું કે અમારા અમરોલી વિસ્તારના બધા લોકોને તમે જાગૃત કર્યા છે મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આજે 20-21 કલાક કામ કરે છે એ માત્ર ને માત્ર 3 કલાકની ઊંઘ લે છે જ્યારે દેશના વડાપ્રધાન એ એમ કહે છે કે જ્યારે હું 24 કલાક જાગીને કામ કરીશ ત્યારે મને એમ સંતોષ થશે કે મેં નવા ભારતનું નિર્માણ કર્યું ને બહુ દિવસ નજીક છે જે રીતે ભરતભાઈ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી 1980 થી અસ્તિત્વમાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા હતો સમાન સિવિલ કોડ બધા જ નાગરિકો માટે એક જ કાયદો હોય એ લાવવાનું કામ કર્યું હોય એ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને ગુજરાતમાં એની અમલ એના માટે કમિટી નિમાઈ ગઈ છે આવનારી આ વિધાનસભાની અંદર એ કાયદો પાસ થાય છે ને બધા માટે એક જ કાયદો બનવાનું કામ જો કર્યું હોય એ એજન્ડાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે રામ મંદિરની વાત હોય તો રામ મંદિરની જયારે જાહેરાત કરી ઘણા બધા લોકો કહેતા હતા
सीताराम बाबू के राम ना नाम है मत ले गया और राम मंदिर ना थयो पर आज तमे लोग बैठा छे तमारे सामे राम मंदिर निर्माण थयो अरे એટલો જ નહીં અમરોલી ના કોઈ ખેડૂતે કાશ્મીર માં જમીન રાખી હોય તો એ રાખી ના શકે પણ કાશ્મીર ના કોઈ લોકો અમરોલી માં જમીન ખરીદી હોય તો એ જમીન ખરીદી શકે આ ત્યાં 370 અને 35 નો ગાઈડો લાગ્યો હતો ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટો માં હતો કે આ ગાઈડો અમે રદ કરીશું આ 370 ની કલમ રદ કરીશું ત્યારે ત્યાંના લોકો એવું કહેતા હતા તમે કાયદો રદ કરી જો નો લોહીની નદીઓ વહેશે ત્યારે 56 ની છાતીવાળા નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ગુજરાતના સપોર્ટે આજ આજ સંસદની અંદર આ 370 નાબૂદ કરીને અને જે કેવાવાળા હતા ને એ બધા ક્યાંય ખોવાઈ ગયા ખબર ના પડી મિત્રો એટલું જ નહીં તમે જોયો હતો કે અત્યારનું કદાચ જનરેશન છે કે આપણી ધાર્મિક હરોળ શું છે એ પણ કદાચ લોકોને ખબર ના હોય કાશી વિશ્વનાથ કદાચ 20-25 ની ઉંમરમાં પણ ગયા ના હોય તમે ભરતભાઈ વાત કરીને કાશી વિશ્વનાથ મંદિર બન્યું અરે એનું નહીં આપણે ગુજરાતની અંદર જ વાત કરીએ કે પાવાગઢનું મંદિર જેની અંદર 537 વર્ષ પછી જડા ધજા લડાયવાળા કોઈને પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લડાવી એ જ રીતે અંબાજીની અંદર 51 શક્તિપીઠના દર્શન એ તમે ચારે બાજુ તમે ગબ્બર પર 51 શક્તિપીઠના દર્શન કરાવવાળા બીજા કોઈને ત્યાં ગુજરાતનો સપોર્ટ નરેન્દ્રભાઈ મોદી છે આવનારા દિવસોની અંદર એ જ અંબાજીની અંદર 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થવાના છે નરેન્દ્રભાઈ એટલું આ કામ નથી કરે વિકાસ નથી વિકાસની સાથે જે આપણી બધી ધરોહર છે એને બી જીવંત કરવાનું કામ કરી રહ્યા છે નરેન્દ્રભાઈ બધા જ ધર્મના લોકોને સાથે લઈને ચાલે છે તમે જોયું છે ભાઈ દુનિયાના 196 દેશોની અંદર કદાચ 2-3 લોકોને એવો ખ્યાલ હશે 2-10 લોકોને એવો ખ્યાલ હશે કે અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે ને ભાઈ લંડનના રાષ્ટ્રપતિ કોણ છે આવા લગભગ 8-10 દેશના લોકોને ખબર હશે પણ તમે 196 દેશોની અંદર જજો અને ત્યાં પૂછજો કે ભારતના વડાપ્રધાન કોણ છે આપણા બધા વિસ્તારની અંદર પોસ્ટર લાગ્યા છે હું અહીંયા પૂછું ભાઈ 27 વર્ષથી નીચેના કેટલા લોકો આવ્યા છે ખાલી 8 ઉજર કરતો 27 વર્ષ નીચે આ બાજુ ઘણા બધા યુવાન છે તો કોંગ્રેસે બોર્ડ માર્યું છે બધા હોર્ડિંગો મોટા લગાવ્યા છે કોંગ્રેસના કામ બોલે છે મને બતાવો આજે 27 વર્ષથી ભાજપની સરકાર છે તો તમારા કયા કામ બોલે છે મને કેવડો ખરા 27 વર્ષથી ભાજપની સરકાર છે એટલા નવા 27 વર્ષ એટલા માટે હાથ ઊંચા કર્યા કે એ લોકોને ખબર જ નથી કે એનો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જન્મ થયો છે તમે નસીબદાર છો અત્યારની જનરેશનને ખબર પણ ના હોય કે પહેલા અહીંયા બેઠા છે ને અહીંયા મગન કાકા અને બાબુ કાકા બેઠા છે બાબુ કાકા દેશમાં જતા હતા અને દેશની અંદર લાઇટનો ખરાવાનું કરવાનું ટાઈમ જતી હતી કે નહીં લોકો ટેવાઈ ગયા હતા કે ભાઈ 7 વાગે તો લાઈટ જાય આપણે 3 કલાક લાઈટ રહે પણ દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રીએ વિધાનસભાની અંદર જે તે સમયના મુખ્યમંત્રીને કહ્યું હતું કે મારે ગુજરાતની અંદર 18,000 ગામને 24 કલાક લાઈટ આપી છે તો પેલાએ કીધું હતું કે તમે એમ કે દિવસના સપના જોવાનું બંધ કરો નરેન્દ્રભાઈ ગુજરાતની પ્રજાને તમે બનાવતા નહીં પણ આજે એ નરેન્દ્રભાઈ કીધું હતું કે મને દિવસના સપના જોવાની આદત છે અને નરેન્દ્રભાઈ દિવસના સપના જોયા ને એટલે આજે 18,000 ગામની અંદર 24 કલાક વીજળી મળે છે આ નવા જે 17-18 વર્ષના છોકરાને ખબર પણ ના હોય કારણ કે એને 10 મિનિટ વીજળી જાય ને તો એને તરત ફોન આવે કેમ કે મગન કાકા હું આ ડિપાર્ટમેન્ટ સંભાળતો છું તમારા સૌરાષ્ટ્રમાંથી બી ઘણા બધા ફોન આવે પણ અમારા સરકારના બધા જ
મંત્રીઓ ફોન ઉઠાવીને જવાબ આપે અને લોકોનું કામ કરીએ છીએ અમે. મુકેશ પટેલ ને ગાડે વેટ દે દો વાંધો નહીં ના ગમે તો ચાલો જો પણ તમારો પહેલી તારીખે મત ક્યાંય કોઈ ખોટી જગ્યા નહીં જાય એ જોવાની જવાબદારી તમારી છે. તમે કોઈ ખોટી જગ્યા કરી હોય તો જે દેશના વડાપ્રધાને આપને 8-8 વર્ષથી આપણી સેવા કરે છે જેને કોરોના કાળની અંદર વેક્સિનમાં આપીને આપણે જીવાયરા જે નરેન્દ્ર મોદી જે આપણે ખેડૂતોને સન્માન નિધિ આપીને આપણું સન્માન કર્યું જેને 2.5 વર્ષથી મફત અનાજ આપીને આપણે બધાને ખવાડે છે એવા એવા વડાપ્રધાનને આપણે દુઃખી કરીએ છીએ એવું થશે. એટલે ગમે ત્યાં મત તમારો જવા ના જોઈએ. મુકેશ પટેલ ના ગમે તો ચાલશે વાંધો નહીં. મુકેશ પટેલ એક માધ્યમ છે. બાકી તમે મત દબાવશો ને તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હાથ મજબૂત થવાનો છે. અને આવા વડાપ્રધાન જ્યારે મરી આવે ને તો કોઈની તાકાત નથી કે ભારત દેશની ઉપર કોઈ નજર નાખી શકે. તમે આજુબાજુના દેશમાં જોઈ આવજો આજે દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. આ મફત આપવા રેવરીવાર રેવરીવાળા એ લોકો નીકળી પડ્યા છે ને એ રેવરીવાળાને કહેજો કે બાજુમાં પાકિસ્તાનમાં જઈને જોયા હો, શ્રીલંકામાં જઈને જોયા હો, તમે જોઈને બાંગ્લાદેશમાં જોયા હો, આવા બધા દુનિયાના 18 દેશ આજે મફત આપવામાં દેશોએ ભીખ માંગવી પડે છે. એટલું જ નહીં, એને બી પોતે દિલ્હીમાં ચલાવવા માટે કેન્દ્ર સરકાર માટે પાસે ભીખ માંગવી પડે છે, પંજાબ ચલાવવા માટે ભીખ માંગવી પડે છે. હું અત્યારે આપણા ગુજરાતના આપણા યુવાનો છે એટલે વાત કરું કે આપણા ગૃહ વિભાગ અને ગૃહમંત્રીને આપણે અભિનંદન આપવા પડે કે યુવાધનનું જે આ યુવાધન જે બચાવ્યું ને આટલા ટૂંકા સમયમાં અમે સવા વર્ષ જેવા સરકારની બેઠા પછી લગભગ 25,000 કરોડનું ડ્રગ્સ પકડું હોય ને તો આપણા ગૃહ વિભાગે પકડો અને આપણા ગૃહમંત્રી આપને મળ્યા છે ને એ યુવાનોનું રક્ષણ કરવા માટે અને એ પણ 25,000 કરોડનું ડ્રગ્સ પકડાયો અને લોકોને કેટલા બધાને જેલમાં નાખી દીધા અને ડ્રગનું કનેક્શન ક્યાં નીકળું? પંજાબની જેલ નીકળું. એટલે તમે વિચાર કરો આ જે આવે છે ને કેજરીવાલ એ આ બધાને આપણા ગામે આ ડ્રગ દુકાને બધા યુવાધનનો નાશ કરશે. એટલે જેમ શર્માજીએ કીધું ને એની ડિપોઝિટ દૂર કરવાની છે એ એક નંબર પર પણ ના આવવા જોઈએ, 3 પર પણ ના આવવા જોઈએ, એને 1-10માં ડિપોઝિટ દૂર કરીને બહાર કરવાના છે. એટલે અમે વિચારજો તમે એને મત આપશો ને તો એવું થશે કે અમે દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે. બાકી વિકાસને કામ કરે બહુ બધો વિકાસ આ મારા કાર્યકાળ થયો છે. અત્યાર સુધીમાં ઓલપાડ વિધાનસભાની અંદર 3,087 કરોડ રૂપિયા જેટલાના કામ થયા છે. આજ ઓવરબ્રિજ અહીંયા જે સભા કરતા હતા ટ્રાફિકો ફૂલ જામ કરતો હતો, આજે અમરોલીનો ઓવરબ્રિજ, મનીષા કરનાળનો ઓવરબ્રિજ, તમે ટાપી પરનો બ્રિજ, તમે વડીયાવનો બ્રિજ, તમે ગુજરાત હાઉસિંગ સોસાયટીના લોકો આવ્યા હોય ને એ ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીની અંદર પગ ના મુકાટોનું ચોમાસાની અંદર અમે 90 કરોડ રૂપિયા ખર્ચીને આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવું બનાવ્યું છે ને તે ખબર પડે. આ કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. વડિયાવળ ગામની અંદર ફૂડકોના આવાસ આવેલા છે એ આવાસોની અંદર મફત સુવિધા આપવાનું કામ કર્યું હોય તો અમારે સુરત મહાનગરપાલિકાએ કામ કર્યું છે અને ટૂંક સમયમાં કામ થઈ છે. આ ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કામ કરી બતાવે છે. અને એટલું જ નહીં, આ દેશના વડાપ્રધાનનો એટલો બધો ઢાક છે ને જે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ને ત્યારે આપણા બધાના દીકરા દીકરીઓ રશિયાની અંદર મેડિકલ કોલેજની અંદર ભણતા હતા. બધા લોકો ચિંતામાં હતા કે આવા દીકરા દીકરીઓ કેમ આવશે. બધા જ લોકો વિદેશ મંત્રાલયને આપણા સંસદને ફોન કરતા હતા, પીએમઓમાં ફોન કરતા હતા. નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક જ ટીપ આવીને કહ્યું કોઈએ ગભરાવાની જરૂર નથી, એ બાળકો મારા બાળકો છે, એને સહી સલામત લાવવાની જવાબદારી મારી છે. અને એ બાળકોને કીધું તમે એક ભારત જેનો તિરંગો લઈને તમે નીકળી જાઓ, કોઈની તાકાત નથી કે તમારી પર કોઈ ગોળી મારે કે તમારી બસો તમે નીકળી જાય. તો આ બધા લોકો બસની ઉપર તિરંગો લગાવી નીકળી આવ્યા અને સાથે સાથે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ હતા ને એ પણ ભારતનો ધંધો લગાવીને વિદ્યાર્થીઓ પાકિસ્તાન પહોંચી ગયા. આ કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે ત્યારે આપણે 1 તારીખે બીજું કશું નહીં, મારી સાથે ના બને કે રાજુભાઈ સાથે ના બને કે ભાઈ કોઈની સાથે ના બને,
એ ભૂલી જજો પણ એ નરેન્દ્રભાઈને યાદ રાખજો અર્જુનને જેમ માતાની આંખ દેખાય છે તેમ આપણે એક જ વસ્તુ દેખાવું જોઈએ કે ભરતભાઈ કીધું સવારથી 7-11 ની અંદર આપણે ભારતીય જનતા પાર્ટીનો બટનભાઈને 100 એ 100% મતદાન આપણે કરવાનું છે અને એ પણ આ વખતે સમજી લેજો અહીંયા માં જયેશભાઈ ને બ્રિજેશભાઈ ને બધા જ લોકો જિલ્લાને બેઠા છે આ વખતે ઓલપાડ 80,000 ની લેટ ખાલી ઓલપાડ આપવાનું છે 80,000 ની હવે તમે કેટલી આપણે જોવાનું છે આ વખતે વિધાનસભા 1.5 લાખ ની ઉપર મતથી જીતવાની છે જે વખતે આપણે કીધું હતું ને 2017 ની અંદર કે ઓલપાડ વિધાનસભા 50,000 મતથી ઉપર જીતે છે ત્યારે ઓલપાડ વિધાનસભા 62,000 મતથી આપણે જીતીને આ કમર નરેન્દ્રભાઈને આપ્યું છે ત્યારે આ વખતે પણ 1.5 લાખ મતથી જીતીને આ કમર આપણા અધ્યક્ષ પાટીલ સાહેબને આપીને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે અહીંયા ખૂબ સમયથી તમે બેઠા છો બધા જ લોકો સાથે મળીને મન દુઃખ મતભેદો ભૂલીને આપણે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને બંને વાત ઊંચે કરીને આપણે પાર્ટીને લઈએ કે આપણે જ બધા ભારતીય જનતા પાર્ટીને પહેલી તારીખે બધા જ મતદાન કરીને કરાવશું એ જ અભ્યર્થના ભારત માતા કી જય ભારત માતા ખૂબ બધા સમાજો અને સંગઠનના સન્માન લેવાના છે આજે 195 ઓલપાડ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે અમરોલી માનવ સરોવર ખાતે પૂજ્ય મહાન સ્વામી ના હસ્તે અહીંયા કરવામાં આવ્યું છે આજે ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ સમાજના લોકો આ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે લગભગ 201 જેટલા કોંગ્રેસના કાર્યકરો જે હોદ્દેદારો હતા એ પણ આજે અમારા ભારતીય જનતા પાર્ટીનો કેસ કર્યો છે ત્યારે બધા જ હાકલ કરે છે કે આ એક ઓલપાડ વિધાનસભા છે કે એની અંદર 75,000 જેટલા પેજ કમિટીના સદસ્યો છે લા વિધાનસભા લગભગ 1 લાખની મતદાન પર અમે મતદાતાઓને શું કહેશે મતદાતાને એક જ અપીલ કરીશું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશના વિકાસના કામ કરે છે નાનામાં નાના જે પ્રજાના કામ કરે નરેન્દ્રભાઈ કેન્દ્ર સરકારની યોજના રાજ્ય સરકારની યોજના જેવી રીતે યોજના લોકો સુધી પહોંચાડે છે આજે તમે જો જનરલથી લઈને PMJY કાર્ડ આજે કિસાન સન્માન નિધિ જેનો જે લાભ આપ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપ્યો છે એટલે હું બધાને એટલા સંદેશ આપું કે દેશને સાચી ગતિ સાચી દિશા પર લઈ જવા માણસ એક જ અમે તો માત્ર એક માધ્યમ છે પણ જે આપ દેશને સાચી દિશામાં લઈ જવાવાળા નરેન્દ્રભાઈ મોદી છે એટલે હું આપણા માધ્યમ દ્વારા હું દરેક મતદારને એ કહેવા માગું છું કે કમરના બટન દબાવીને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ